ગુડ યુઝ કરવામાં આવે તો મોબાઈલ તમારા માટે કમાલ છે, અને બેડ યુઝ કરો તો મોબાઈલ તમારા માટે ધમાલ છે. ઘણાના ઘરની અંદર બહુ મોટી ધમાલો ઉભી કરી દીધી છે. મોબાઈલે શું લીધું છે? તમારો સંપત્તિ લીધી, તમારો સમય લીધો, તમારું શિક્ષણ લીધું છે. સાચું બોલો, મોબાઈલને કારણે તમે ભણવામાં વીક થયા છો કે નથી થયા? બહુ ફ્રેન્કલી મને કહેજો, મોબાઈલ કા યુઝ જ્યાદા કરને કે હિસાબ સે એક દિન આપ ફર્સ્ટ રેન્ક આતે થે, આજ 80-70-60% તક આ ચુકે, ઉસકે પીછે યદી કોઈ કારણ હૈ તો તુમ્હારા મોબાઈલ. અત્યારે સીએ નું રિઝલ્ટ આવ્યું, ઓલ ઇન્ડિયા ની અંદર ફર્સ્ટ ક્લાસ કોણ આવ્યો? કોણ આવ્યો? અક્ષય જૈન. કેનો છે? અમદાવાદ નો જ. કયા એરિયામાં છે ખબર છે? બોપલ, આમલી કે ગુમામાં નથી રહેતો, ઘોડાસર. ઘોડાસર એટલે આપણે ત્યાં જે ધારાવીની ઝૂંપડપટ્ટી જેવો એરિયો કહેવાય, આ એરિયામાંથી એક જૈન છોકરો આખા ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ ક્લાસ આવ્યો. એનો ઇન્ટરવ્યુ લેવાયો ત્યારે એને કહી દીધું કે એક્ઝામ વખતે એક મહિના સુધી સોશિયલ મીડિયાથી હું દૂર થઈ ગયો હતો. એક્ઝામ સુધી તમે સોશિયલ મીડિયાની સાથે, તમે મોટા ભાગે જોજો સ્કૂલ કોલેજ કે સીએ ની એક્ઝામમાં ફર્સ્ટ ક્લાસ આવનારા મોટા ભાગે કોણ હશે ખબર છે? શ્રીમંત ઘરના નબીરા નહીં હોય, કોઈ દૂધ વાળો હશે, કોઈ લારી વાળો હશે, કોઈ રિક્ષા વાળો હશે, જેની પાસે મોબાઈલ નથી, લેપટોપ નથી. આવા છોકરા ડબલ મહેનત કરે છે અને આગળ આવે છે. બધું જ છે. તમારી પાસે શું નથી? તમારા શિક્ષણની અંદર એને ગાબડા પાડી દીધા. તમને ખબર છે બિલગેટ ને ઓળખો? બિલગેટ, એના પોતાના બે દીકરા હતા. એને નિયમ કર્યો તો 14 વર્ષના નહીં થાય ત્યાં સુધી મારા દીકરાના હાથમાં મોબાઈલ નહીં આવે. આટલો મોટો ક્રાંતિકારી માણસ, એને પણ એટલી અક્કલ છે. ભલે આ ક્રાંતિ કરી હોય મોબાઈલની, પરંતુ એનાથી મારા દીકરાનો વિકાસ નથી થવાનો. 14 વર્ષ સુધી બિલગેટે પોતાના દીકરાઓને મોબાઈલ નહોતો આપ્યો. ઓબામાનું નામ સાંભળ્યું? હુ ઇઝ ઓબામા? એક્સ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ, અમેરિકાનો પ્રેસિડેન્ટ ગણાતો ઓબામાની કેટલી દીકરી છે? બે. આ બંને દીકરીને મોબાઈલ આપે ખરો, પણ એના પર વોચ સ્ક્રીન ટાઈમ નક્કી કર્યું હોય. આટલાથી વધારે સમય તમારે મોબાઈલ નથી જોવાનો. અમેરિકાનો પ્રેસિડેન્ટ પોતાની દીકરી પર કંટ્રોલ કરી શકે, તમારા મા બાપ કે તમારા મહાત્મા તમારા ઉપર કંટ્રોલ ના કરી શકે. માર્ક ઝકરબર્ગ કોણ છે? ફેસબુક નો ફાઉન્ડર. આ માણસની તમને ખબર છે? એણે પોતાના સંતાન માટે ફિક્સ ટાઈમ રાખ્યો હતો. આટલા મોટા માણસો પણ પોતાના સંતાન માટે ફિક્સ ટાઈમ રાખે, આટલાથી આટલા વાગા સુધી જોવાનું, પછી નહીં જોવા મળે. અને ઓલી જેનિફર લોપેઝ, અમેરિકાની એક્ટ્રેસ સિંગર, આ બાઈ એમ કહે છે કે હું 14 વર્ષથી થઈ ત્યાં સુધી મારા ઘરમાં મને મોબાઈલની પરમિશન નથી, સોમથી શનિ જોવા ન મળે, એકલા રવિવારે, એ પણ લિમિટેડ ટાઈમ માટે અમને જોવામાં આવે, અને પછી પાછો અમારી પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે, અમારા શિક્ષણ ઉપર અસર ન થાય માટે અમારા ઘરમાં કંટ્રોલ. તમારા મા બાપનો કોઈ કંટ્રોલ ખરો? જેણે તમારો સમય બગાડ્યો, જેણે તમારી સંપત્તિ બગાડી, જેણે તમારી, જેણે તમારા શિક્ષણમાં ગાબડા પાડ્યા છે,